ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 2 આપણી આસપાસ શું. ધનવીન મમ્મી સાથે બગીચામાં ફરતો હતો. ફરતા ફરતા તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો, આપણે જે જમીન પર ચાલીએ છીએ તે કેવી રીતે બની હશે. ધનવીને આ પ્રશ્ન મમ્મીને પૂછ્યો. મમ્મી કહે, તું દરરોજ સૂર્યને જુએ છે ને, આ સૂર્યનું પણ એક કુટુંબ છે જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. એ ધનવીન છે તેની મમ્મી સાથે બગીચામાં ફરતો હતો ત્યારે ફરતા ફરતા એના મનમાં એક પ્રશ્ન થયો કે આ જમીન છે એ શેની બની હશે. તો એણે મમ્મીને પ્રશ્ન પૂછ્યો. તો મમ્મીએ શું કીધું કે જે તું દરરોજ સૂર્યને જુએ છે એ આ સૂર્યનું એક કુટુંબ જ છે અને એને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે. પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. સૌથી વિશેષ વાત તો એ છે કે આપણા જેવા સજીવોને જીવવા માટે પણ આપણી જેવું જ અનુકૂળ તાપમાન, પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે. તેના પરિવારના અન્ય કોઈ સભ્યો પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાનો નક્કર પુરાવો આજ સુધી મળ્યા નથી. એ ધનવીનના મમ્મી છે વધારામાં શું કહે છે કે આપણી પૃથ્વી છે એ સૌર પરિવારનો એક સભ્ય જ છે અને પૃથ્વીના જે સૌર પરિવારના જે સભ્યો છે એની વચ્ચે જ આપણી પૃથ્વી રહે છે. અને મહત્ત્વની વાત તો એ છે કે આપણા જેવા જે બીજા સજીવો છે તેને પણ આપણી જેમ જ તાપમાન, પાણી અને હવા છે એ જરૂર પડે છે અને જે માત્ર પૃથ્વી પાસે જ છે, સૌર પરિવારના અન્ય કોઈ સભ્ય પાસે છે નહીં. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે અગનગોળાના રૂપમાં હતી. હવે પૃથ્વીનું નિર્માણ કેવી રીતે થયું હોય એવું માનવામાં આવે છે. તો કે પૃથ્વી છે એ સૂર્યમાંથી જ છૂટી પડેલો એક ભાગ છે અને જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગ્નિના ગોળાના સ્વરૂપમાં હતી. આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. તેના કેટલાક તત્વો પહેલાં પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યો. એટલે કે જે પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડી હતી ત્યારે અગ્નિના ગોળામાં હતી અને જે અગ્નિગોળો છે એ સમય જતાં ઠંડો પડવા લાગ્યો અને જેમાં કેટલાક તત્વો હતા તે પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ તે ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થયા. આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે જે આ પૃથ્વી છે તે ધીમે ધીમે ઠંડી પડવા લાગી ત્યારે તેનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું અને જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું હોય તેને મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ અને જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં થયું હોય રૂપાંતર તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ અને જે તત્વોનું વાયુ સ્વરૂપે રૂપાંતર થયું તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. વળી રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી જે જીવારણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કઠણ સપાટી જેવી જમીન, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે જે હવા મળી રહે છે આવા વાતાવરણમાં જે જીવસૃષ્ટિ વિકાસ પામી છે તેને શું કહેવાય? તો કે જીવાવરણ. આમ પૃથ્વી પર 4 આવરણો આવેલા છે, વાતાવરણ, જીવાવરણ, મૃદાવરણ અને જલાવરણ. તેમાં સૌથી પહેલાં આપણે મૃદાવરણ વિશે શીખીએ. મૃદાવરણ, આપણે પૃથ્વીના જે ભાગ પર રહીએ છીએ તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. મૃદાવરણનો અર્થ શું થાય? તો કે માટીનું પડ. મૃદ એટલે શું થાય? માટી અને આવરણ એટલે પડ. પૃથ્વી ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે. પૃથ્વીનો પોપડો છે એ શેનો બનેલો છે? માટી અને ખડકો એટલે કે પથ્થરો જેવા ઘન એટલે કઠણ પદાર્થોનો બનેલો છે. તેથી તેને ઘનાવરણ કે શિલાવરણ પણ કહેવાય છે. આ આવરણ પૃથ્વી પરનો 29% જેટલો ભાગ રોકે છે. આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. એટલે કે જે આ આવરણ આવેલું છે તે પૃથ્વીનો કુલ ભાગમાંથી 29% ભાગ રોકે છે અને આ પોપડો છે એ 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. તે જાડાઈ બધી જગ્યાએ એકસરખી હોતી નથી, અંદર અને બહાર પણ એક સરખો ભાગ ધરાવતું હોતું નથી. તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે. આ ભાગ પર જ નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો આવેલા છે. એટલે કે જે આવરણ આવેલું છે તેના અંદર અને બહાર છે સપાટી એકસરખી હોતી નથી. તેના બહારના ભાગમાં નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો આવેલા છે. વળી સપાટીથી શરૂ કરીને લઈને જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે. એટલે કે જે સપાટીથી આપણે જેમ નીચે જઈએ તેમ તાપમાનમાં વધારો થતો આપણને જોવા મળે છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગમા અથવા તો ભૂરસ કહે છે.
એટલે કે જે પૃથ્વીના પેટાળમાં, એટલે કે પૃથ્વીના જે ભૂગર્ભમાં રહેલો જે લાવા પેટાળમાં જે રહેલો ખડકોનો જે પીગળેલો રસ છે તેને મેગ્મા અથવા તો ભૂરસ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની અંદર કેટલાક વાયુ રહેલા હોય છે, તે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. એટલે કે પૃથ્વીની અંદર પણ કેટલાક જે વાયુઓ રહેલા છે અને જે ગરમ થતાં ઉપરની તરફ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે છે. આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. એટલે કે જે પૃથ્વીની અંદર જે કેટલાક વાયુઓ આવેલા છે તે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જે ખડકોનું દબાણ એટલું બધું વધારે હોય છે કે તે બહાર નીકળી શકતા નથી. આમ ગરમી અને દબાણ છે એકબીજાને સંતુલિત રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. એટલે જ તો પૃથ્વીનો આ પોપડો ફાટી જતો નથી, જ્યાં સમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટતા જ્વાળામુખી ફાટી નીકળે છે. એટલે કે જે ગરમી અને દબાણ જે આ બે બળો છે તે એકબીજાને સંતુલિત રાખે છે અને આના કારણે જે પૃથ્વીનો પોપડો છે એ ફાટતો નથી, અને જ્યાં આ ગરમી અને દબાણની સમતુલા જળવાતી નથી ત્યાં જ્વાળામુખી ફાટી નીકળે છે. મમ્મી, આ મૃદાવરણ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? હવે જે ધ્વનિન છે એ ફરીવાર મમ્મીને પ્રશ્ન પૂછે છે કે મમ્મી, આ જે મૃદાવરણ છે એ આપણને કઈ રીતે ઉપયોગી થાય? તો એના મમ્મી શું જવાબ આપે છે કે જો મૃદાવરણ ન હોય તો આપણું ઘર શાના પર બાંધી શકીએ? પીવાનું પાણી કે ખોરાક માટે, ખેતી ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનીજો કે પછી જંગલો એ મૃદાવરણ પર વગર રહી શક્ય છે? ચાલ આજે આપણે મૃદાવરણ વિશે જે વાત કરી શકીએ તેના પર આધારે મૃદાવરણમાં શું શું આવી શકે તેનું લખતું ચિત્ર દોર. હવે મમ્મી એને શું સમજાવે છે કે જો મૃદાવરણ જ ન હોય તો આપણે ઘર શેના પર બાંધીએ? જે પીવાનું પાણી છે, જે ખેતી છે અને ઉદ્યોગ ધંધા માટે જે જરૂરી ખનીજો છે એ મૃદાવરણ ન હોય તો આપણે શેમાંથી મેળવત? અને પછી છેલ્લે શું શીખે છે કે આપણે જે મૃદાવરણ વિશે સમજ્યા તેના આધારે મૃદાવરણમાં શું શું આવે તેનું તું ચિત્ર દોર.